ચાલો હાલો તો હવે આપણે બોર નમૂનાની અંદર આગળ વધીએ તો એની અંદર હવે જે આપણે ભણવાનું છે એ છે હાઇડ્રોજન પરમાણુ સાથે સમ ઇલેક્ટ્રોનિય આયન માટે એટલે હવે જે ચર્ચા કરશું એ કોના માટેની ચર્ચા હશે તો કે જે હાઇડ્રોજન પરમાણુ છે એની સાથે જે સમ ઇલેક્ટ્રોનિય છે એના માટેની આપણે ચર્ચા કરવાની છે બરાબર તો જોઈએ તો બોહરના નમૂના દ્વારા એચ એટલે કે હાઇડ્રોજન પરમાણુ સાથે સમ ઇલેક્ટ્રોનિય હોય તેવા આયનોની ઉર્જા અને ત્રિજ્યા પણ મેળવી શકાય છે તો જો વાત એવી છે કે અત્યાર સુધી આપણે ભણ્યા એમાં એવું જ હતું બોર શબ્દનો ઉપયોગ કરેલ ફક્ત કોના માટેની વાત હોય હાઇડ્રોજન માટેની વાત હોય પરંતુ જો તમે હાઇડ્રોજન પરમાણુ સાથે સમ ઇલેક્ટ્રોનિય હોય સમ ઇલેક્ટ્રોનિયનો મતલબ શું જે પરમાણુ અથવા આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય સમાન હોય એને એકબીજાના શું કહેવાય સમ ઇલેક્ટ્રોનિય ચાલો જો હાઇડ્રોજન પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય એક તો એની સાથે સમ ઇલેક્ટ્રોન હોય એવા આયનો કયા કયા ચાલો કયું આયન પહેલા તો એની પછી કોણ આવે હાઇડ્રોજન પછી હિલિયમ બે ઇલેક્ટ્રોન હોય ને એક ગુમાવી દે તો એની સાથે સમ ઇલેક્ટ્રોનિય થયું ઓકે ચાલો હિલિયમ પછી કોણ આવે લિથિયમ ચાલો ત્રણ હોય બે ગુમાવી દે તો શું થાય સમ ઇલેક્ટ્રોનિય ચાલો પછી બેરિલિયમ એટલે બીઈ કેટલા ત્રણ ગુમાવે ત્યારે આવા પ્રકારની રચના જે છે એની અંદર તમે જોવા જાઓ તો બધાની ઇલેક્ટ્રોન રચના 1s1 પ્રકારની હોય હોય ને આવું તમને પહેલા ચેપ્ટરમાં શરૂઆતમાં બેઝિક માહિતીની અંદર સાહેબ ઇલેક્ટ્રોન રચના લખાવી હશે ત્યારે આવી ઇલેક્ટ્રોન રચના લખાવી હશે 1s1 1s2 બરાબર છે તો આ બધે બધા છે એ હાઇડ્રોજન પરમાણુ સાથે કેવા છે સમ ઇલેક્ટ્રોનિય રેડી ઓકે તો જો આવા આયનોની ઉર્જા મેળવવી છે તો હવે એના માટેની જોઈએ વાત કરીએ તો આવા આયનોની ઉર્જા એના માટે ચર્ચા કરીએ તો ઉર્જાનું સૂત્ર શું થાય કોણ લખાવશે આપણે આગળ જોઈ ગયા હતા હાઇડ્રોજન પરમાણુની ઉર્જાનું સૂત્ર ઓકે એ ઉર્જાનું પછી આ હાઇડ્રોજન પરમાણુ માટે બોરના નિયમ પ્રમાણે ઉર્જાનું સૂત્ર કયું જોયું છેલ્લા લેક્ચરમાં મેં ભણાવ્યું ને સમૂહમાં જવાબ ન જોઈએ આવડે તો હાથ ઊંચો કરો બોલો આર એચ પછી ચાલો બીજો કોઈ બોલો EN બરાબર માઇનસ આર એચ ઇન્ટુ 1/n² આવું સૂત્ર ભણી ગયા આપણે મેં તમને કીધું હતું ને તૈયાર કરીને આવવાનું હજી આમાં અમુકને હજી બુધવારનું મુહૂર્ત સારું નહીં હોય નહોતું ને મારા શબ્દ યાદ રાખજો મેં શું કીધું હતું આ ચેપ્ટરમાંથી મેક્સિમમ શું પૂછવામાં આવવાના છે દાખલા જો જેને સૂત્ર જ ન આવડે તેનો મતલબ આ ચેપ્ટરના જેટલા માર્ક છે ને તમારે ઓપ્શનમાં કાઢવાના રહેશે દાખલો ગણતા પહેલા પણ મહત્વની બાબત છે કે કયા રકમ અનુસાર કયું સૂત્ર વાપરવું એ આપણને આવડતું હોવું જોઈએ
અને મેં બધી વખતે તમને કીધું છે, બોર શબ્દ આવે, હાઇડ્રોજન પરમાણુ શબ્દ આવે, માન્ય કક્ષા આવે અથવા સ્થાયી ઉર્જા અવસ્થા આવે, તો તમારે ઉર્જાનું સૂત્ર છે એ કયું વાપરવાનું થાય? તો કે આપણે જે બોહર માટે ભણ્યાને એ વાપરવાનું થાય. એની અંદર ઈ બરાબર એચ મ્યુ કે ઈ બરાબર એચ સી અપોન લેમડા મૂકવાનું થાય નહીં. એ કોના માટે છે? ફોટોનની ઉર્જા માટે છે. અને અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ હાઇડ્રોજન પરમાણુની જે તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા છે અથવા ઈ કક્ષાની ઉર્જા છે. કારણ કે હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન હોય તો એ જે પણ કક્ષામાં હશે એ પ્રમાણે કક્ષાની ઉર્જા હશે. એટલે આટલું યાદ રાખજો કે મેં જે વાત કીધી છે. બાકી તમે જો સૂત્ર જ તૈયાર નહીં કરો સાહેબ તો થઈ જાય છેલ્લે, તો તમારાથી કાંઈ જ નહીં થાય. શેકો પાપડ એ નહીં ભંગાય, હું એવું કહું છું. આપણે એવા વેમમાંથી છીએ કે ભાઈ નવમાં દસમામાં જેમ હાલી ગયો આમાં એમ નહીં હાલે, સમજાણું. એ નવમું ધોરણ છે અને દસમું ધોરણ છે અને આ સાયન્સ છે, એટલે એમણામ કંઈ થાય નહીં. આપણે બધા આ બે વર્ષની અંદર એટલા બધા આળસુડા થઈ ગયા છીએ કે એક સાથે 3 કલાક લખવા બેસાડીએ ને તો 3 કલાક તમે લખી પણ ન શકો. પેપર લખવાની તો સાઈડમાં વાત ગઈ, જોઈ જોઈને તમે 3 કલાક ન પૂરું કરી શકો પેપર. કારણ કે જેટલી વાર મારે ભણાવવાની થાય ને એની અડધાથી ઉપરનો સમય તો તમારે ખાલી બોર્ડમાં જોઈને લખવામાં જાય છે. આપણે એટલું સ્પીડમાં લખી પણ નથી શકતા, અને જે ટાઈમ લિમિટની અંદર આપણે એક્ઝામની અંદર લખવાનું રહેશે, ભૂલ ન થાય એ બધી બાબતોનું ધ્યાન રાખીને, બરાબર. એટલે તમે કંઈ નહીં કરો તો અહીંથી હું કંઈ ન કરી શકું, સમજી લો. મારું કામ છે સૂત્ર સમજાવવાનું, ભણાવવાનું, સમજાવી દીધું આવી રીતે આવ્યું. હવે સૂત્ર તૈયાર તો તમારે જ કરવાના ને, એ કંઈ હું તો આવું નહીં તમને સૂત્ર તૈયાર કરવા માટે, હું યાદ રાખું, તમને યાદ રહી જાય તો કંઈ વાંધો નથી. હજુ તમારેથી એટલું ન થતું હોય તો બાકીનું મારા હાથમાં કંઈ છે જ નહીં. કારણ કે તમારી પાસે અહીંયા 2 મસ્ત મજાના એસી ચાલે, પંખા છે જરૂર પડે તો. જો આવી સુવિધા અરે આપણે ભણી ન શકીએ, આટલું કામ ન કરીએ કીએ, તો એની કરતાં તમારા પપ્પા સારા. કે કદાચ આવા ટાઈમે કદાચ બપોરનું ટિફિન લઈને વ્યા જતા હશે અમુકના પપ્પા, તો આમાંથી એ બપોરનું ગરમ જમવાય ન મળે અને આપણે એમના પૈસે જલસા કરીએ અહીં બેઠા બેઠા. એવું જ થયું ને, સાદું સિમ્પલ વસ્તુ. એ તમારા માટે મહેનત કરે, બાકી તમને ભણાવવામાં જેટલા રૂપિયા જરૂર પડે એટલા બેંકમાં મૂકી દે, એના વ્યાજમાં એ મોતથી ખાય. ટોટલ મારજો, પહેલાં ધોરણથી અત્યાર સુધીનો લઈને ખર્ચો મારજો, એના જેટલા રૂપિયા વપરાય ને એટલા રૂપિયા એ ખાલી બેંકમાં મૂકી દે ને, તો એમને કાંઈ તમારી જરૂર જ નથી લાઈફ ટાઈમ. હું કહું એમાંથી એક શબ્દ ખોટો હોય તો કહેજો મને, છે ને. તો એ કોના માટે જાય સવારથી હાઈ સુધી? તો આપણે એમના માટે એક ભણી નો એક ખાલી આપણે એટલું જ કરવાનું છે. તમે માગો એ રૂપિયા આપે છે, જોઈએ એટલા ખાલી પેટ્રોલના મહિનાના ગણો ને તો એટલા થાય અત્યારે, થાય ને. આપણે બિનજરૂરી અહીં ન જવાનું હોય તો આંટો મારીને આવીએ, એ આપણા પૈસે પુરાવી હોય ને તો હાલીને જાય તો ખબર પડે. આ ખોટી વાત નથી છે, એ હકીકત કહું છું. કારણ કે આગળ જ્યારે એડમિશન લેવાના થશે ને ત્યારે આ ખબર પડે કે એમપીસામાં અત્યારે 70 નીચેવાળાને બીએસસીમાં એડમિશન નહીં મળતું, 70-65% નીચે હોય. અહીંયા 800 રૂપિયા ફી છે અને પ્રાઇવેટમાં એડમિશન લેશો ને 3000 રૂપિયા છે, આટલો ફેર છે. આપણે કમાવાના તો નથી 3000, બચાવી તો એકી ને. 800 રૂપિયા ફીમાં એડમિશન લેવાનું થાય, બીએસસીની વાત કરું, એન્જિનિયરિંગની નહીં. એની તો તમને ખબર જ છે લેવલ આનાથી વધારે જ હોય. તો આપણે એટલું કરવાનું છે એ તે. ચાલો મેં એવું કીધું કે આજે તમને આપ્યું છે ને કાલ સવારે પૂછવાનો, ચાલો વચ્ચે સાહેબ અમારે 8 કલાક લેક્ચર હોય તો ટાઈમ નથી રહ્યો. કાલનો દિવસ તો ફ્રી હતો ને આખો દિવસ, કાંઈ કર્યું નહીં હોય, આમાં હોમવર્ક આપ્યું હશે, એ 2 કલાકમાં જે ટાઈમ મળે એમાં એ રીતે પતી ગયું હોય, પછી પૂરું જલસા, બરાબર ને. આમ કરશો તો ભેગું નહીં થાય છેલ્લે, પછી હાથમાં કંઈ નહીં વધે. કારણ કે આ તો હજી 1.5 ચેપ્ટર છે કે 2 ચેપ્ટર છે, જેમ જેમ જેટલું ચાલતું જશે નવા રાઉન્ડમાં બધા ચેપ્ટરો એડ થતા જશે,
આ ચેપ્ટર આખું આવી જશે, બીજું અડધું હાલી ઓલો બે તો પતી ગયા છે, પહેલું ને ત્રીજું તો હવે અત્યારે ન કરો, છેલ્લે પછી કેટલું ભેગું થાય એ જોજો. એટલે તમારે વિચારવાનું શું કરવાનું છે, બરાબર? બાકી મને આવડે જ છે, હું લખવા દેવાનું ચાલુ કરું જ છું હવે તો. આ તો શું એક ઓલું હોમવર્ક મળે એટલે વચ્ચે ખોટો ટાઈમ બગડે નહીં તમારે, એના માટે નથી આપતો. પણ એનો મતલબ એવો નથી કે હાલશે એમ. એટલે આના દાખલા જ્યારે ગણવાના થશે, જ્યારે હું આનું જી ભણાવીશ ત્યારે બધા સૂત્ર મારે મોઢે જોઈએ, બાકી ત્યારે લખવાની ગણતરી પાકી રાખજો. આજે છે અત્યારે પરીક્ષા છે એટલે ટાઈમ નથી બગાડતો, પણ એ વખતે જો એકને સૂત્ર જેમાંથી આમાંથી કહું એક સૂત્રમાં ભૂલ પડી એટલે બધા સૂત્ર લખવા આપીશ, બરાબર? આ ગણતરી હજી તમારી પાસે ટાઈમ છે આ ચેપ્ટર પૂરું કરું ત્યાં સુધીનું. ચાલો જોઈએ આવા આયનોની ઉર્જા. તો જો યાદ રાખજો કે ભૂલ ના પડે કે ઉર્જા ઈ એન બરાબર ઓલું સૂત્ર શું હતું, માઇનસ આર એચ અપોન એન સ્ક્વેર, આવું સૂત્ર હતું ને, બરાબર? તો આની અંદર થોડોક એવો ફેર, શું? તો કે અહીંયા ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર, જો એ દાખલો પૂછો હશે ને આ સૂત્ર લખી નાખશો તો ખોટો. સમ ઇલેક્ટ્રોન આયન માટે પૂછો હશે અને ઓલું સૂત્ર મૂકી દેશો કે ભાઈ માઇનસ આર એચ અપોન એન સ્ક્વેર, તો એ આન્સર ખોટો. એટલે ધ્યાન આપજો કે આ ત્રણમાંથી તે બને ત્યાં સુધી પૂછશે, તો આમાંથી ત્રણમાંથી કોઈ પણ ઉલ્લેખ કર્યો અહીંયા એવું નહીં લખ્યું કે સમ ઇલેક્ટ્રોન આયન છે, ત્યાં તો એવું જ લખ્યું છે કે એચઈ પ્લસ વન આયન માટેની પ્રથમ કક્ષા કે બીજી કક્ષા કે ત્રીજી કક્ષાની ઉર્જા અને ત્રિજ્યા મેળવો. સમજણ પડી જાય કહેવા માગું છું? આવો પ્રશ્ન પૂછાય ત્યારે આપણું મગજ ચાલવું જોઈએ કે એચઈ પ્લસ વન, ઓલા બધા સૂત્ર તો હાઇડ્રોજન પરમાણુ માટે છે, આ છે શું છે, તો કે હાઇડ્રોજન સાથે સમ ઇલેક્ટ્રોનિય છે, એટલે મારે આ સૂત્ર વાપરવાનું થાય, ઓલું સૂત્ર નહીં કે માઇનસ આર એચ અપોન એન સ્ક્વેર. સમજાણું જે કહું છું, જો આવી મિસ્ટેક કરી ગયા તો ભલે આપણને બધું આવડે છે, આન્સર ખોટો આવશે, ટૂંકમાં આ તમારો દાખલો પૂરેપૂરો ખોટો. એટલે ભૂલ ન થાય એ ધ્યાન રાખજો. ચાલો, જ્યાં ઝેડ બરાબર શું છે, પરમાણુ ક્રમાંક, અને એન બરાબર શું છે, કક્ષા. એટલે તમને જે પણ કક્ષા કીધી છે પહેલી બીજી ત્રીજી એ તમારે મૂકવાની થાય. રેડી? ઉદાહરણ આપ્યું છે એમાં કદાચ તમને પહેલી કક્ષા માટે પૂછવું હોય તો હું તમને પૂછું, તો બીજો કક્ષા માટે પૂછું, તો બદલાવાનું કાંઈ નથી, રીતે એને જ રહેવાની છે, એનની કિંમત બદલાશ. સમજાણું? એટલે આપણે ક્યારેય દાખલા નહીં ગોખીએ. ચલો બીજા નંબરની વાત કરીએ ત્રિજ્યા માટે. તો જુઓ, જો ત્રિજ્યા માટેનું સૂત્ર શું હતું, કોણ લખાવશે? હાઇડ્રોજન પરમાણુની આપણે ત્રિજ્યા મેળવવી છે તો સૂત્ર શું હતું? આવ્યું હતું કોઈ જ નહીં, બધાને આપી દઉં દસ દસ વાર કરતા આવશો ને, દસ દસ વાર ઓલું તો હોમવર્ક આવી એક્સ્ટ્રા, જો આ બધું દસ દસ વાર કાલનો ટાઈમ આ ફાઇનલ વોરની, બરાબર? પછી તૈયારીમાં રહેજો. હવે આપણે જે ડબલ્યુથી રાહ જોવાની થતી નથી, આ વચ્ચે એક દિવસ ગયો, આજે તોય જવા દઉં છું. કાલનો ટાઈમ સાહેબ આને પૂછ્યું, મને કોઈના રોલ નંબર નથી ખબર, કોઈનું નામ એ મને ના આવડતું બેઠા એમાંથી, ખાલી એટલી ખબર છે કે અહીંયા એ તમને પૂછું કે અહીંયાથી અહીંયા સુધીના રોલ નંબર, એમાંથી કોઈ બીનો રોલ નંબર આવે હું સૂત્ર પૂછું, ન આવડે એટલે વ્યવહારે દસ વાર લખવાની તૈયારી રાખવાની. એ એક સૂત્ર નહીં પણ કેટલા અત્યાર સુધીમાં જેટલા ભણાવવાની બધાય સૂત્ર, બરાબર? આ તમારા માટે કાલ સુધીનો ટાઈમ, મારો પહેલો લેક્ચર આવે તો પહેલા લેક્ચરમાં તૈયાર જોઈ, ત્રીજો આવે તો ત્રીજા લેક્ચરમાં તૈયાર જોઈ. રેડી? હવે બીજી વાર હું સૂચના નહીં મળે એટલે તૈયારીમાં રહેજો. ચાલો, કયું સૂત્ર? એ ઝીરો ગુણ્યા એન સ્ક્વેર, આવું સૂત્ર હતું ને, આર એન બરાબર એ ઝીરો. મેં ત્યાં પણ લખાવેલું કે એ ઝીરો એ હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા છે, આવું લખેલું આપણે યાદ હોય તો, બરાબર? તો જુઓ, અહીંયા એ ઝીરો ગુણ્યા એન સ્ક્વેર, આવું સૂત્ર હતું. હવે જો સમ ઇલેક્ટ્રોન હોય તો છેદમાં શું આવશે, ઝેડ. એટલે ભૂલ ન થાય કે અહીંયા ઉપર ઝેડ સ્ક્વેર છે તો નીચે છે પણ નીચે ઝેડ સ્ક્વેર નથી,
આ વાંચ્યા વગર ગયા હોય ને તો આવા પ્રોબ્લેમ થાય. ઝેડ સ્ક્વેર ક્યાં હતા, ઉપર હતા કે નીચે, નીચે ખબર પડી તો ઝેડ સ્ક્વેર આવે કે ઝેડ આવે. એટલે ધ્યાન રાખજો કે અહીંયા ભૂલ થાય નહીં. ચાલો જ્યાં એ ઝીરો બરાબર કેટલી કિંમત હોય, 52.9 પાઇકોમીટર. આ રકમમાં ક્યારે પણ આપવામાં આવતી નથી, એ તમારે ફરજિયાત યાદ જ રાખવાની છે. સૂત્ર આવડશે પણ આ કિંમત યાદ નહીં આવે તો આગળ વધી શકશો નહીં. એટલે ધ્યાન રાખજો કે આપણે ફરજિયાત યાદ રાખવાની છે, બરાબર. અને જ્યાં ઝેડ એટલે શું હોય તો તમને ખબર જ છે, પરમાણુ ક્રમાંક, અને એન એટલે કક્ષા. રેડી? ઓકે. ચાલો જો આના ઉપરથી આપણે આટલી બાબત થી કહી શકીએ જે અહીંયા લખું છું શું, તો પરમાણુ ક્રમાંકના વધારા સાથે ઉર્જા વધુ ઋણ બને છે, અને તેની ત્રિજ્યા ઘટે છે. આ આપણા એમસીક્યુની અંદર પણ આવી શકે. તો જો પરમાણુ ક્રમાંકના વધારા સાથે ઝેડની કિંમત વધે તો આ બંને વચ્ચેનો ભાગાકાર છે કેવો મળે, મોટો મળે ને. હું જે કહું એમાં સમજણ પડી, ઝેડની કિંમત વધે. ચાલો ઝેડ બરાબર અહીંયા 5 છે અને નીચે 2 છે, તો 5/2 કરો 2.5 મળે, પણ ઝેડની કિંમત વધી ચાલો 10 થઈ, નીચે તો 2 એમણા રહેવાના. તો જોજો ઝેડની કિંમત વધે એમ આ બંનેનો ભાગાકારનું મૂલ્ય કેવું મળશે, વધુ. ચાલો ભાગાકારનું મૂલ્ય વધુ મળે તો આ બેનો ગુણાકાર કેવો મળે, વધારે. પણ આગળ છે કેવા, માઇનસ. તો જેમ ઝેડનું મૂલ્ય વધશે એમ આખા પદની કિંમત વધે, પણ કેવી, માઇનસ. એટલે કેવું બનતું જાય, વધારે ઋણ બનતું જાય. સમજણ પડી જે કહું એ. ઓકે, નીચે જોવો. જો ત્રિજ્યા માટે ઝેડની કિંમત વધે તો મતલબ આ બેનો ભાગાકાર કેવો મળે, ઓછો, બરાબર. એનો મતલબ ત્રિજ્યા શું થાય, ઘટે. જો સીધું ખબર પડે, આ બંને એકબીજાના કેવા, સપ્રમાણ, આ બંને એકબીજાના સમપ્રમાણ. પણ આ માઇનસ નિશાની છે એટલે વધુ ઋણ બને, બાકી આમ તો કિંમત કેવી થાય, વધતી જાય, પણ માઇનસ છે એટલા માટે ઘટે છે. સમજણ પડી આટલી? ઓકે, ચાલો હવે પછીનો જે છે આપણે બોરનો અભિધાણા આગળ વધીએ. તો કક્ષામાં ઇલેક્ટ્રોનના વેગની માત્રા, માત્રાનો મતલબ શું થાય, પ્રમાણ. માત્રા એટલે શું, પ્રમાણ, બરાબર. તો જોઈએ કે બોરના નિયમ દ્વારા અથવા સિદ્ધાંત દ્વારા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના વેગની માત્રા નક્કી કરી શકાય છે. જે કેન્દ્રના ધનભાર ના વધારા સાથે વધે છે અને મુખ્ય ક્વોન્ટમ અંકના ની માત્રાના વધારા સાથે ઘટે છે. ચાલો જો તમારે બોરના સિદ્ધાંત દ્વારા કક્ષાની અંદર રહેલો ઇલેક્ટ્રોન છે એનો વેગ જે છે એ નક્કી કરવો છે, તો એ તમે નક્કી કરી શકો. તો એનું મૂલ્ય કોના ઉપર આધાર રાખે, તો કે કેન્દ્ર છે એ કેન્દ્રના ધન વીજભારના વધારા સાથે એના વેગના મૂલ્યની અંદર શું જોવા મળે છે, વધારો. તો જોઈએ આપણે આકૃતિ દ્વારા સમજીએ. ચાલો તમે અહીંયા દર્શાવ્યું છે એ શું છે, કેન્દ્ર. આ છે એની પહેલી કક્ષા છે, બરાબર. ચાલો પછી જોઈએ
તો અહીંયા આપણે દર્શાવીએ છીએ એની બીજા નંબરની કક્ષા છે, અને અહીંયા જે દર્શાવીએ છીએ એ એના ત્રીજા નંબરની કક્ષા છે. બરાબર, તો આ ત્રણ કક્ષા આપણે દર્શાવી. તો જુઓ જો, જેમ ધન વીજ ભારનું મૂલ્ય વધે, અહીંયા આપણે કહી દઈએ આ શું છે, કેન્દ્ર. ચાલો એક ઇલેક્ટ્રોન અહીંયા છે, આ કક્ષાનો ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવીએ અને આ કક્ષાનો ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવીએ. અહીંયા જુઓ, પહેલા નંબરની કક્ષા છે ને એન બરાબર શું કહેવાય, એક. બીજા નંબરની છે ને એન બરાબર બે, અને ત્રીજા નંબરની છે એન બરાબર ત્રણ. તો જુઓ જો, કેન્દ્ર છે એનું અંદર પ્રોટોનની સંખ્યા વધે એટલે ધન વીજભાર વધે. તો ધન વીજભાર વધે એટલે અહીંયા જુઓ કે પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ કેવું થાય, વધે. અને ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધે તો ઇલેક્ટ્રોનની ગતિ કેવી થાય, વધારે. કારણ કે જો એ વધારે ગતિથી ન ફરે તો કેન્દ્ર એને શું કરે, પોતાની તરફ ખેંચી લે. એટલે મેં તમને ઓલું પાણાવાળું ઉદાહરણ આપ્યું હતું કે તમે જેટલું એને વધુ ખેંચશો, બરાબર, એટલું જ તમારે એને શું કરવું, શું કરવું પડે, સ્પીડમાં ફેરવવું પડે. જો વેગ ઘટ્યો તો તરત જ કઈ બાજુ હોય, આપણી તરફ. એટલે જુઓ, સૂર્ય છે એની આજુબાજુ બુધ છે ને, એનો વેગ, ફરવાનો વેગ કેવો છે, પૃથ્વી કરતાં વધારે. કેમ? કારણ કે જે બુધ છે એની ઉપર સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ કેવું લાગે, વધારે. એટલે ગુરુત્વાકર્ષણ બળ વધુ મતલબ એનો વેગ કેવો થાય, વધે. તો એવી જ રીતે પરમાણુનું કેન્દ્રની નજીકમાં નજીક જે ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષામાં, તો ધન વીજભાર વધે એમ એનો વેગમાં શું થશે, વધારો થશે. બરાબર છે. અને બીજા નંબરની વાત કરી, મુખ્ય ક્વોન્ટમાંકના વધારા સાથે. તો મુખ્ય ક્વોન્ટમાંક એટલે શું, એન બરાબર એક બે અને ત્રણ. તો આની કિંમત જેમ વધતી જાય, તો જુઓ આનો વેગ છે ને એની સાપેક્ષે આનો વેગ કેવો હોય, ઓછો. કારણ કે આકર્ષણ કેવું, આની સાપેક્ષે ઓછું. આની કરતાં આનો વેગ કેવો હોય, ઓછો. રીઝન શું, આકર્ષણ આની કરતાં પણ ઓછું. તો આકર્ષણ જેટલું ઓછું એટલો જ વેગ શું થાય, ઘટે. સમજણ પડી? એટલે જુઓ, પૃથ્વી કરતાં મંગળ છે ને એનો વેગ ઓછો હોય, મંગળ કરતાં શનિ છે એનો વેગ અથવા ગુરુ છે એનો વેગ કેવો હોય, ઓછો હોય. કારણ કે જેમ જેમ દૂર જતા જશો એમ એમ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ઘટે ઘટે, એટલે એનો એટલો બધો વેગ ફરવાની જરૂર નથી. બરાબર, એટલે એનો વેગ કેવો હોય, ઓછો હોય. સમજણ પડી? ઓકે. તો જુઓ જો, ઉપર લખેલું સેન્ટેન્સ આ એક જ ઓલાની અંદર આપણે લખી શકાય, તો કે વેગની માત્રા ચલે છે ધન ભારની માત્રા છેદમાં મુખ્ય ક્વોન્ટમ આંક લખાય ને. આવું જોજો, વેગની માત્રા ધન વીજભારની માત્રા વધે તો વધે, તો બંને એકબીજાના કેવા, સમપ્રમાણમાં. બરાબર, અને મુખ્ય ક્વોન્ટમાંક વધે તો આ ઘટે. સમજણ પડી? આ વધે તો મુખ્ય ક્વોન્ટમાંક ઘટે. બરાબર, બંને એકબીજાના કેવા, વ્યસ પ્રમાણમાં. તો સમજાઈ ગયું બધાને શું કહેવા માગે છે? ચાલો ઝડપથી લખી લો, પછી આગળ વધીએ. ચાલો હાલો, હવે જો એની પછીનું જે સૂત્ર છે જેના ઉપરથી આપણે ઘણા બધા દાખલા ગણવાના છે, એટલે છે એનું નામ છે હાઇડ્રોજન પરમાણુનો રેખાવર્ણપટ. ચાલો હવે ચર્ચા બંધ ને અહીંયા ધ્યાન. તો જો, જે આપણે આગળ ભણી ગયા છીએ લાયમન બાવન પાસવન બ્રેકેટ ફૂન, બરાબર, તો આ બધાનો ઉપયોગ કરી અને હવે આપણે જે છે આના દાખલા ગણવાના થાય, આમાંથી ઢગલા બંધ રીતે અલગ અલગ રીતે ફેરવી અને પ્રશ્ન પૂછી શકે છે. બરાબર, પણ તમે જે આગળ સૂત્રો ભણી ગયા એ જ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આનું સૂત્ર છે તારવવાનું છે. બરાબર, એટલે આગળના સૂત્ર જો આવડતા હશે તો આની અંદર વાંધો નહીં આવે. તો જો કે હાઇડ્રોજન પરમાણુ છે એનો રેખાવર્ણપટ, તો આપણે વર્ણપટ છે એના માટેની બધી રેખાઓ પણ મેળવેલી યાદ હોય તો. બરાબર, ચાલો આ નીચી ઊર્જા અવસ્થા છે એવું દર્શાવીએ. આ છે એ ઊંચી ઊર્જા અવસ્થા છે. હવે જો ધ્યાન આપજો કે અહીંયા પહેલા નંબરની નીચી ઊર્જા અવસ્થા છે એને આપણે ઈ આઈ વડે દર્શાવીએ. બોહરનો આવૃત્તિ નિયમ ભણ્યા ત્યારે આપણે ઈ1 અને ઈ2 એવું લીધેલું.
તો હવે એની જગ્યાએ તમારા બુકમાં સૂત્ર માટે જે સંજ્ઞા નક્કી કરી છે એ પ્રમાણે આપણે આપીએ, બરાબર? તો આને ઈ આઈ કહીએ અને અહીંયા જે ઉપર છે એને ઈ એફ કહીએ. શું કહીએ? ઈ એફ. હવે જુઓ કે ઇલેક્ટ્રોન જ્યારે અહીંયાથી ઉપર જશે એટલે કેટલી ઉર્જાનું શોષણ થશે? તો કે એચ મ્યુ જેટલી ઉર્જાનું શું થાય? શોષણ, બરાબર. અને એવી જ રીતે ઇલેક્ટ્રોન પોતે અહીંયા ઉત્તેજિત અવસ્થામાંથી ક્યાં આવશે? પાછો. ત્યારે એચ મ્યુ જેટલી ઉર્જાનું શું થાય છે? ઉત્સર્જન જે છે થાય. તો આ બંને વચ્ચેનો ઉર્જાનો તફાવત મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકાય? તો એના માટેની આપણે વાત કરવાની છે. તો બોહરના નમૂનામાં ઇલેક્ટ્રોન એક ઉર્જા અવસ્થામાંથી બીજી ઉર્જા અવસ્થામાં સંક્રમણ કરે ત્યારે તેમની ઉર્જાનો તફાવત અથવા તેમની ઉર્જાનું મૂલ્ય, જેને આપણે કેના વડે દર્શાવીએ છીએ? ડેલ્ટા ઈ વડે. તો જુઓ, ડેલ્ટા ઈ બરાબર શું લખ્યું હતું ત્યાં? ઈ ટુ માઇનસ ઈ વન, એટલે વધુમાંથી ઓછી બાદ કરવાની. તો આપણા માટે વધુ કોણ છે? ઈ એફ. માઇનસ શું આવશે? ઈ આઈ, બરાબર. ચાલો અહીં ઈ એફ બરાબર શું લખી શકાય? તો જુઓ, ઈ એન હતું ત્યારે આપણે સૂત્ર શું લખતા? માઇનસ આર એચ અપોન એન સ્ક્વેર, આવું લખતા ને. તો જો ઈ એફ હોય તો શું લખાય? માઇનસ આર એચ અપોન એન એફનો સ્ક્વેર લખાય. મેં કંઈ કર્યું નથી, સૂત્ર છે ને, ખાલી સિમ્બોલ બદલ્યા છે, જે છે એ જ ઇટી છે, હમણાં આમ રાખ્યું છે. ચાલો એવી જ રીતે ઈ આઈ માટે મારે લખવું હોય તો એનની જગ્યાએ આપણે શું લીધું? પહેલી કક્ષાઓ તો ઈ વન લે, બીજી કક્ષાઓ તો ઈ ટુ લે, આપણે આઈ આપ્યું છે એટલે ઈ આઈ લખ્યું. તો આના બરાબર શું લખાય? માઇનસ આર એચ અપોન શું આવશે? એન આઈનો સ્ક્વેર લખાય આવું. તો આ બંને કિંમતો આપણે આ સૂત્રની અંદર મૂકીએ તો સૂત્ર શું બને? તો કે ડેલ્ટા ઈ બરાબર શું લખાય? માઇનસ આર એચ અપોન એન એફનો સ્ક્વેર માઇનસ, ચાલો કૌંસની અંદર હજી બીજા માઇનસ આવે ને, માઇનસ આર એચ અપોન એન આઈનો સ્ક્વેર આવી રીતે લખાય. ચાલો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો ડેલ્ટા ઈ બરાબર માઇનસ આર એચના છેદમાં એન એફનો વર્ગ પ્લસ આર એચના છેદમાં એન આઈનો વર્ગ થાય આવું. ચાલો આગળ માઇનસ હોય સારું લાગે નહીં તો પ્લસવાળા પદને આગળ લખીએ કાંઈ? આવો ક્રમનો નિયમ આપણે ભણી ગયા છે, બરાબર. તો આને આગળ લખો ને આને ક્યાં લઈ જવું? પાછળ, એટલે માઇનસ આગળથી નીકળી જાય એટલે શું વધે? તો કે આર એચના છેદમાં અહીંયા શું આવશે? એન આઈનો વર્ગ માઇનસ આર એચના છેદમાં એન એફનો વર્ગ. ચાલો કોમન શું નીકળે? આર એચ, બરાબર. તો અહીંયા શું વધ્યું? ખાલી આર એચ, અહીંયા શું વધ્યું? એન આઈનો સ્ક્વેર છેદમાં અહીંયા એન એફનો સ્ક્વેર લખાય આવું. જોજો ઓલા સૂત્રની અંદર આગળ માઇનસ આવે, આ સૂત્રમાં આર એચ પેર આગળ માઇનસ આવતું નથી, એટલે કોઈએ અહીંયા માઇનસ મૂકવું નહીં, નકર ખોટું પડશે, બરાબર. ચાલો આને સમીકરણ નંબર એક કહીએ. ચાલો જો આર એચની કિંમત મૂકો કેટલી મળે? 2.18 × 10⁻¹૮ જૂલ. અહીંયા શું લખાય? 1/ni² - 1/nf². તો જુઓ, આ સૂત્રનો ઉપયોગ કરી અને જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જતો હોય ત્યારે ઉર્જા મેળવી શકો, બરાબર. એટલે આમાં પ્રશ્ન કેવા પૂછે? તો કે તમને પહેલો પ્રશ્ન આવો પૂછે કે એન બરાબર 1માંથી ઇલેક્ટ્રોન એન બરાબર 4માં જાય છે તો ઉત્સર્જિત થતી ઉર્જાનું મૂલ્ય મેળવો કે શોષાતી ઉર્જાનું મૂલ્ય મેળવો. જુઓ, બીજી બાબત કહી દઉં કે આની અંદર જો ઉર્જાનું મૂલ્ય ઋણ આવે
તો એવું દર્શાવે છે કે ઉર્જાનું શું થાય છે, ઉત્સર્જન, એ ઋણ મૂલ્ય દર્શાવતું નથી. અને જો ધન આવે તો એવું દર્શાવે છે કે ઉર્જાનું શોષણ થાય છે. એટલે આની અંદર આવેલા આન્સરમાં ધન અને ઋણ એ શું દર્શાવે છે, ઉત્સર્જન અને શોષણ છે એ દર્શાવે છે. બરાબર, આટલી વસ્તુ યાદ રાખજો. નકર તમને એવું થાય સાહેબ સાહેબ જવાબ તો માઇનસની અંદર આવ્યો, પણ માઇનસ આપણે ક્યાંય ધ્યાનમાં લેવાના નથી. કદાચ આનો કિંમત આગળ મૂકવાની થાય તો માઇનસ કાઢીને જ કિંમત મૂકવાની. માઇનસ શું દર્શાવે, ઉત્સર્જન. બરાબર, ચાલો તમને એવું કે ગ્લાયમન શ્રેણીમાંથી ફૂન શ્રેણીમાં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય ત્યારે ઉર્જા મેળવો તો શું કરશો, ગ્લાયમન એટલે શું, એક. બરાબર, અહીંયાથી ફૂન શ્રેણી એટલે એન બરાબર પાંચ, તો એકમાંથી પાંચમાં જાય છે. તો હવે જુઓ, જ્યાં આટલું યાદ રાખીશું, જ્યાં એન આઈ બરાબર શું કહેવામાં આવે, તો કે શરૂઆતની ઉર્જા અવસ્થા, અને એન એફ બરાબર શું છે, અંતિમ ઉર્જા અવસ્થા. ચાલો જો હવે એવું કે લાયમનમાંથી પાસ ફોનની અંદર જાય છે તો એન આઈ બરાબર શું લેશો, એક. બરાબર, કારણ કે શરૂઆત ત્યાંથી થઈ ને જાય છે, ક્યાં, ફૂન શ્રેણી. ફૂન શ્રેણી એટલે પાંચ, તો એન એફ બરાબર શું થશે, પાંચ. તો એનઆઈ અને એન એફની કિંમત ગોતતા આવડી ગઈ, શું, એનઆઈ એટલે શરૂઆતની ઉર્જા અવસ્થા અને એન એફ બરાબર અંતિમ ઉર્જા અવસ્થા. રેડી, ઓકે. આ ઉર્જાની વાત થઈ, પણ જો તમને આવૃત્તિ માગે કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ બેમાંથી છમાં જાય છે તો કેટલી આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરશે અથવા શોષણ કરશે. બરાબર, તો એના માટે આપણે જો આવૃત્તિ મેળવવી હોય તો જો સૂત્ર આપણે આવી રીતે કન્વર્ટ કરી શકીએ, એટલે આવૃત્તિ માટે. રેડી, તો જોજો કે આપણે અહીંયા આવું ભણી ગયા છીએ કે ભાઈ ઈ બરાબર એચ મ્યુ હોવાથી, જો આવું સૂત્ર આવડતું હોય તો ગાડી આગળ હાલે, બાકી નહીં. તો ચાલો, ડેલ્ટા તો એ શું દર્શાવે છે, તફાવત. બરાબર, તો ઈની જગ્યાએ આપણે એચ મ્યુ મૂકી જ શકીએ ને, ડેલ્ટા એની જગ્યાએ. તો જો સમીકરણ એકમાં કિંમત મૂકતા, તો આપણે આ કિંમત સમીકરણ એકની અંદર મૂકીએ તો જો ડેલ્ટા ઈ બરાબર શું લખાય, એચ મ્યુ લખાય. તો ડેલ્ટા ઈ બરાબર હતું શું, તો કે આર એચ ઇન્ટુ વન અપોન એન આઈ નો સ્ક્વેર માઇનસ વન અપોન એન એફ નો સ્ક્વેર. આવું લખી શકાય, ઓકે. ચાલો, આપણે તો વાત કોની છે, આવૃત્તિ મેળવવાની છે. તો આવૃત્તિને કરતા બનાવીએ તો આવું લખાય, આર એચ ના છેદમાં એચ આવે ને, અહીંયા શું આવશે, વન અપોન એન આઈ નો સ્ક્વેર માઇનસ વન અપોન એન એફ નો સ્ક્વેર. ચાલો, આર એચની કિંમત છે આપણી પાસે 2.18 × 10⁻¹⁸ જૂલ. ચાલો, છેદમાં એચની કિંમત કેટલી, 6.626 × 10⁻³૪ જૂલ ઇન્ટુ સેકન્ડ, જૂલ જૂલ કેન્સલ. અહીંયા હતું એ તો હમણાંમાં જ, વન અપોન એન આઈ નો સ્ક્વેર માઇનસ વન અપોન એન એફ નો સ્ક્વેર. રેડી, ઓકે. ચાલો, આ બંનેનો ભાગાકાર શું મળે, 0.3992 ઓકે 0.3290 ઓકે. 10⁻³૪ ઉપર જાય તો +34, 34માંથી 18 જાય તો 16, પણ કેવા, +16. બરાબર, 10⁻૬. ચાલો, અહીંયા શું આવશે, વન અપોન એન આઈ નો સ્ક્વેર માઇનસ વન અપોન એન એફ નો સ્ક્વેર, અહીંયા વન અપોન સેકન્ડ. રેડી, ચાલો, આવું આપણને મળ્યું. ચાલો, એક પોઈન્ટ છે હું જમણી બાજુ ખસું, ઘાતમાં શું થાય, ઘટાડો. તો 3 શું લખાય, 29⁰ × 10⁻¹⁵. અહીંયા શું આવશે, વન અપોન એન આઈ નો સ્ક્વેર માઇનસ વન અપોન એન એફ નો સ્ક્વેર, અહીંયા વન અપોન સેકન્ડ બરાબર શું લખાય, હર્ટ્ઝ. તો જો આવૃત્તિ મેળવવાનું કહે તો તમારે આ સૂત્ર વાપરવું પડે. બરાબર, આપણને આમે અમથા ઓલા સાધન સિમ્પલ સૂત્ર છે એ નથી આવડતા, તો આવા તો સાહેબ ક્યાંથી યાદ રહે, થાય ને આવું કે નહીં. ચાલો, હવે એ તો તમને યાદ નથી રહેતું, તમારે તૈયાર કરવાની દાન જ નથી, એ તો તમને ખબર. પણ હવે જો મારેથી બને એટલું ઈઝી તમને કરી દઉં છું. શું કે આ સૂત્ર યાદ ન રહે
तो कदाच एक स्टेप आपणे વધારે કરવાનું, કેલ્શિયમ છે તો એમાં કંઈ પ્રશ્ન નથી. તો આપણે શું કરશું તો કે જ્યારે આવૃત્તિ માંગી હોય, ઓલું સૂત્ર યાદ નથી તો આ સૂત્ર તો યાદ રહે ને બધાને, અને એ રાખવાનું હોય તો હવે એનો કોઈ ઓપ્શન નથી. બરાબર, તો આ સૂત્ર છે અહીંયા ડેલ્ટા એની જગ્યાએ શું મૂકી દેવાનું, સીધું એચ મ્યુ મૂકી દેવાનું. પહેલાં સૂત્ર લખવાનું, પછી આ લખવાનું ને આ એચ મ્યુ. બરાબર, ચાલો બાકીનું બધું જ ગોતતા આવડે જ, તો ખાલી એચને નીચે લઈ જવાનો, કિંમત મૂકીને ભાગાકાર કરતા તો આવડવાનો જ છે. તો ગાડી એવી રીતે આંકવાની છે, એટલે મ્યુ તો મળે જ. તો એ સૂત્ર યાદ ન રહે તો આ સૂત્ર ઉપરથી તમે મેળવી શકો. સમજણ પડી? ઓકે, તો અહીંયા આપણે આવૃત્તિ સુધી છે એ આજે રાખીએ. તરંગ સંખ્યાનું સૂત્ર જે છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું, એટલે અહીંયા સુધીના સૂત્ર છે એ આપણે તૈયાર કરતા આવશું કાલે. બરાબર.